આવેલ મુક્તિધામ સ્મશાનમાં 3 દિવસ પહેલા દફનાવાયેલી 2 મહિનાની બાળકીનો મૃતદેહ ચોરાઈ ગયો હતો. પરિવાર દૂધ પીવડાવવાની વિધિ કરવા પહોંચતા આખો મામલો બહાર આવ્યો હતો. પરિવારે બાળકી દફનાવાયેલી જગ્યા પર કપડાં બહાર જોઈને કબર ખોડાવતા બાળકીનો મૃતદેહ મળ્યો ન હતો. જો કે સ્મશાનના કર્મચારી દ્વારા બાળકીના મૃતદેહને કૂતરા અથવા સુવર ખેંચી ગયા હોવાનું રતન કર્યું હતું. મૂળ તેલંગાણાના રહેવાસી અને હાલ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા બજરંગનગરમાં રહેતા ગણેશ સુડારામને સંતાનમાં 2 પુત્રી છે. ગત સોમવારે સાંજે તેની નાની 2 મહિનાની પુત્રી તારાની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી, જેથી પુત્રીના મૃતદેહ ઘરે લાવ્યા હતા. ત્યારબાદ સોમવારે જ રાત્રે લિંબાયતમાં આવેલી મુક્તિધામ સ્મશાનમાં તારાનો મૃતદેહ દફનાવવામાં આવ્યો હતો. ગત રોજ પરિવાર તારાની મરણોત્તર દૂધ પીવડાવવાની વિધિ માટે સ્મશાન ખાતે ગયા હતા. દરમિયાન તારાના શરીર પર મૂકેલા કપડાં કબરમાંથી બહાર નીકળેલા મળી આવ્યા હતા, જેથી કબર ખોડી હતી, જેમાં કબરમાંથી તારાનો મૃતદેહ નહીં મળી આવતા પરિવારના પગ તળિયેથી જમીન ખસી ગઈ હતી. જે લિંબાયતના રામનગર ખાતે જે સ્મશાન ભૂમિ આવી છે, 3 દિવસ પહેલાં એક નાના બાળકને ત્યાં દાટવામાં આવ્યું છે. પછી આ લોકોની જે રસમ હોય છે તેના તે રસમના લીધે દૂધ પીવડાવવા જ્યારે સ્મશાનમાં ગયા હતા ત્યારે એ કબર ત્યાંથી એકદમ ખાલી નીકળી હતી. ત્યાં બાળક જ ગાયબ હતા અને ઉપર ખાલી કપડાં પડ્યા હતા. ત્યારે જે પરિવારજનો છે એ લોકો આક્રોશમાં આવી ગયા હતા અને એ લોકોને વિચાર આવી ગયો હતો કે 3 દિવસ પહેલાં દાટેલી જે લાશ હતી તે ક્યાં ચાલી ગઈ છે. આપણી સાથે સ્થાનિક જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું કે તમને કેવી રીતે ખબર પડી કે ત્યાં જે દાટેલી બાળકની લાશ હતી ત્યાં કોણ લઈ ગયું હશે, એ આપણે વધુ સમજવાની કોશિશ કરીએ છીએ. જે આપણી સાથે જે સ્થાનિકો છે એમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીએ છીએ. જી, આપકા નામ? જી, ક્યાં ઘટના બની હોય છે? और 2-3 दिन के बाद हम लोग गए थे, पूरा कपड़ा ऊपर आ गया था, फूल की माला कपड़ा, फिर मट्टी भी कचरे कचरे का जैसे हो गया था. फिर हम लोग ने सोचा क्या हो गया, बोला तो उन्होंने बोला कुत्ता करेगा, कुत्ता करेगा तो कपड़ा ऊपर कैसे आता है. आपने किसको पूछा था कि कुत्ता? उधर एक लड़का था इसके लिए. आपने जो आपका जो बच्चा था उसको आपने डांटा था बाद में, आपको क्या करने आप वहाँ पे गए थे? वो दूध पिलाने को गए थे हम लोग 3 दिन में दूध और बिस्किट पिलाने को जाते छोटा बच्चा, और ऐसे गए थे हम लोग, देखा है कपड़ा ऊपर है. फिर मैंने सोचा कपड़ा ऊपर है, सब ऊपर है, तो अब अंदर बच्चा है कि नहीं है. उन्हें बोला है नहीं दिखा पहले, फिर दिखाया था अंदर जो जो कपड़ा है पूरा बाहर है, बच्चा भी नहीं है. उन्हें बताया ढूंढ, हम लोग खड़े हो गए थे, वही अकेले ढूंढ के आया था. फिर ढूंढ के आया था नहीं है, फिर वही मट्टी डाल दिया था. हम लोग ने बोला नहीं है बोल रहा है, अंदर कैसा निकालेगा. फिर चुपचाप से गया है वही. फिर आगे आपने क्या करा हुआ है? जो हम लोग बस कुछ नहीं करा है. वहाँ से आप कहाँ गए थे? फिर पुलिस कंप्लेंट करी? घर पे गए थे हम लोग, दूध सब पिला कर घर पे. बच्चा तो नहीं, पर बच्चा अंदर कैसे निकालेगा, अंदर से किसका बच्चा हुआ, पर मेरा बच्चा ही हुआ कैसा. फिर वो लोग क्या करेगा बच्चा को, छोटा बच्चा है कुछ भी कर सकता है, क्यों करना है ऐसा. तो आपने पुलिस कंप्लेंट करी है ना? नहीं किया है. જી, આપણી સાથે જે સ્થાનિક છે એમની સાથે આપણે વાત કરીશું, એ વધુ વિગત આપણે એમની સાથે જાણવાની કોશિશ કરીએ છીએ. જી સર, એ મેરા લડકી કા લડકી મર ગયા હતા, મેરા લડકી જિસમે ક્યાં ઉસ દિન ગયા હતા, વો બોલતા જબરદસ્તી 1500 રૂપિયા દો, નહીં તો નહીં કરું કે રાત કો નહીં કરો નિકાલ લે જાઓ. મેં બોલતા 1000 રૂપિયા મેરે પાસ થા, 600 રૂપિયા સફરે ઉગ્રાન કિયા, ચાલ 1500 રૂપિયા કરવા દે ભાઈ, રાત કો ક્યાં કરેગે. રાત કો કરવા તો મેં ખુદ કપડાં બાંધા હતા, મેં રખા હતા અંદર, નમ ડાલ કર રખા હતા. ફર વો કપડા તો તીસરા દિન હમ લોગ ગયા તો બોલતા કે નહીં કુત્તા લે ગયા, વો લે ગયા. તો કુત્તા કૌન સા લે જાયેગા ભાઈ, હમારા બચ્ચે કો હમ દૂધ પિલા કે લે ગયા. બચ્ચા વો બોલતા નહીં એસા યોગ એસા ક્યા હોગા ભાઈ, પૈસા દિયા હમ ધંધા કે, ધંધા નહીં ક્યા. કાલ તો હમ લોગ અર્જન્ટ સીધે વો મીટર કરને કા, તો મીધી વો કરકે ચલા ગયા. હમ ઘર પે ભી થોડા મેતા તો ઇસકે લિયે આજ થોડા આગે બઢ ગયા. હમકો આગે કિતના કિયે એમ તો એ છે. જી, જો લાશ દાટી હતી વો ભાઈ ઉધર સે હતી, બાદ મેં વો ઉધર નોકરી કરતા હતા. વો નોકરી કરતા ટેસ્ટી હે ને હિન્દુ મેલે, વો પૂરા ટેસ્ટી હે. ટ્રસ્ટી? હા, પણ આગે કિતના કે ટીવી કા ટ્રસ્ટી હો. વો બોલતા યે લે ક્યા વો લે ક્યા, લાશ લે દૂંગા યે દૂંગા એસા બોલતા તો નિકલ જા બોલતા. મેં બોલા ભાઈ પૈસા દે દૂંગા. ફિર આપ જબ દૂધ પિલાને ગયે થે તો આપકો ઉધર જો લાશ આપને દાટી થી વો ઉધર થી કા કપડા ઉપર થા. મેં બોલા કપડા કેસે આયેગા, મેં ખુદ બાંધા થા, મેં દાદા મેં ખુદ બાંધા, કપડા ઉપર કેસે આયા. વો બોલતા એસા હી આયેગા, એસા હી ચલેગા, વો ડુક્કર લિયા, વો કુકતા ભરે એસા કોણ થા લિયા, તો પૈસા ક્યું લિયા ભાઈ તું. એક ઘંટે તું ક્યા, તું ઇધર આ બોલ, ઇધર મેરે કો નહીં ચાહિયે કોઈ બાત, હમ કરકે જાયેંગે તો આગે કર લેંગે, નિકાલ આયેગા.
फिर आपने कुछ आगे कोई कार्यवाही आगे कुछ नहीं चल रहा है अभी, आज थोड़ा बोला कल कम से कम जाने वाले हम लोग, कल इसका निकाल नहीं आएगा ना, हम लोग आंदोलन वाल करने वाले हैं बस वहाँ पे आंदोलन। कितना था इससे पहले कितना बेचा तुम लोग मेरे को चाहिए 7 करोड़ लेकर अभी बांधकाम कर रहे, तू कौन सा धंधा करने के लिए कर रहे हैं तुम लोग, मेरे को ये चाहिए बस जी। आज ये छोकरी हती एमना पप्पा हता एमनू ते ચોક્કસપણે કેવું છે કે જે સંસ્થાનમાં જે 20 તારીખના દિવસે લાશ દાટવામાં આવી હતી અને ત્રીજા દિવસે આ લોકો દૂધ પીવડાવવાની જે પ્રથા હોય છે, દૂધ પીવડાવવા ગયા ત્યારે જ્યાં દાટવાની લાશ દાટવામાં આવી હતી તેના ઉપર જ કપડાં દેખાયા હતા અને એમના પરિવારજનો આ એ આવી ગયા હતા, ટેન્શનમાં આવી ગયા હતા કે ભાઈ અમે જે લાશ દાટી હતી એના કપડાં બી અંદર સાથે હતા અને પછી કપડાં કેવી રીતે ઉપર આવી ગયા, એ સ્મશાન ભૂમિના જે ત્યાં જે કામ કરી રહ્યો છે એમાં કોઈ ક્યાંક ને ક્યાંક સવાલ અને નિશાન ઉઠવા પામ્યા છે। કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત। પરિવારે પુત્રીનો મૃતદેહ ન મળતા સ્મશાનમાં કામ કરતા લખન વર્માને મૃતદેહ શોધી આપવા માટે જણાવ્યું હતું, ત્યારબાદ 1 કલાક સુધી શોધખોળ ચાલી હતી। આપકા નામ? ગણેશ। ગણેશજી ક્યાં હુઆ થા? મેરી લડકી ગુજર ગયા થા તો દફનાયા, ઉધર દફનાને કે બાદ તીસરે દિન હમ લોગ વહાં પે દૂધ ભી ડાલને દૂધ પિલાને એ સબ કાર્યક્રમ કરને જાતે तो वहाँ पे गया तो जो अंदर रखा दफनाने का जो कपड़े डालते ना वो बाहर दिखा मेरे को डाउट आया, ये लोग कुछ किया है तो तुरंत मैंने फ़ोटो निकाला वीडियो उतार के उसको बोला गड्ढा खोद के मेरा बच्ची को दिखा अंदर है कि नहीं, तुम लोग क्या कर रहे हो इधर, बच्ची लोग को उठा के लेके जाते हो ऐसा बोल के उसको बोला, तो वो बोला कि हमको नहीं बोलने का, हमको पता नहीं ऐसा करके बोला, तो बोला पहले खोद के दिखा मेरा बच्ची है कि नहीं, वो बोला कि है अंदर है हाँ तो ये तो खोद के दिखा ऐसा बोला मैंने। तो ऐसा क्यों लग रहा है कि आपकी बच्ची का जो है उसको चोरी कर लिया है? बाहर कपड़ा दिखा ना तो हम लोग को डाउट आया, हम लोग अंदर पहनाया था, मैं था उधर दफनाने के टाइम पे, क्योंकि पप्पा हूँ मैं अंदर पहनाने का कपड़ा, बाहर आया तो बच्ची कहाँ जाएगा, मेरे को वही डाउट आया। चोरी करने की वजह क्या हो सकती है आपके हिसाब से? मेरे को लगता है कि वो लोग आ गया कितनी है जो अंदर का वो बॉडी पार्ट्स है ना वो पार्ट्स लेके जाते हो ऐसे लग रहा है, आज तो जमाना ऐसे ही है। आप पुलिस फरियाद करने वाले? हाँ। पुलिस फरियाद करने की वजह क्या? वैसे मेरे लड़की को जो हुआ ना ऐसा दूसरे को नहीं होने का, भले मेरे लड़की गुजर गया हम लोग 3 दिन रोया था, गई है क्यों आई है क्यों गई है हम लोग को पता नहीं, ऐसा करके रो रहे थे, पर तीसरा दिन गया ना वो जो गई बच्चा उसको भी उठा के लेके गए ना, वो दफनाने के बाद भी और ज़्यादा दुखी हुई थी हमको, ऐसा किसी को नहीं होने देते। जी सर, क्या हुआ था, क्या घटना बनी थी? मेरा लड़की का लड़की मर गया था, 3 महीने 4.5 महीने का बच्ची था, रात को 9 बजे हम लोग ले गया था समझान का गोविंद नगर, वहाँ पे क्या हुआ वहाँ पे ले गया तो बोला वो जबरदस्ती अभी नहीं करूँगा जहाँ जबरदस्ती बोल रहा था, बोले पैसा ले रहा बोला 500 रुपये ले, नहीं 1500 रुपये का तो खतरा कौन 2000 बोला था, जबरदस्ती करके 1000 रुपये मेरे पास 100 रुपये 1200 उलन करके दे दिया था, 1500 रुपये वो किया था। फिर तीसरा दिन दूध डालने गया था, हमारा विधि के हिसाब से हम लोग गया था, विधि के हिसाब से गया तो वो बोला कि भाई ऐसा ही कुत्ता खोदा क्या खोदा ऐसा बोला, कपड़ा क्यों बाहर आया बोले कुत्ता खोदा ऐसा खोदा बोल रहा ऐसा खोदा बोल रहा था, बोला ऐसा क्यों आएगा भाई हमारा पैसा लिए तो कौन सा हिसाब से लिए, तो मेरी रसीद किया ना भाई तू ऐसा क्यों किया बोलता था, ऐसा ही होता भाई जो करना कर ले बोलता। जी वो जो उधर जो आदमी बैठा था वो क्या करता है वहाँ पे? उधर का मेरे हैंडलिंग उसका ये रसीद वही पारता है सब वही करता है, उसका मर्जी का पैसा लेता है। फिर आपने अपने लड़के को उधर ढूंढने की कोशिश की? वो फिर खोदने के बाद हम लोग बोले कपड़ा ऊपर है, कपड़ा ऊपर कैसा बोला बच्चा अंदर नहीं था मेरे को पैसा और 1000 दूंगा तू गड्ढा खोद, खोदने का बोल रहा बच्चा नहीं होता, फिर ढूंढने गया था सब जगह बच्चा कहीं हो गया, तब बच्चा ऐसा क्यों घूम रहा है भाई तू, वो बोलता है नहीं हमारा मुझे भाई कुत्ता ले गया होगा, कुत्ता लेगा 3 फुट का जो खड्डा खोदा हुआ था तो बच्चा कुत्ता कैसे ले जा सकता है? वही तो हम लोग बोले तू 3 फुट का था तो तू कुत्ता ले, तू क्या कर रहे है भाई तेरे काम क्या है, तो कुत्ता लेगा तो बोले कुत्ता ले जाता हूँ डुक्का ले जाता तो कुत्ता ले जाता मेरे घर के सामने तो मेरा कुत्ता भी ले जाएगा तेरे, तू क्या ले जाए मेरे को काम करना है, उसको बोलता बोला जो करने का हमारा काम ऐसा ही है। कितने महीने का बच्चा था? 8 महीने। જો કે હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી।
હાલ પણ સ્મશાનના કર્મચારી દ્વારા બાળકીના મૃતદેહને કૂતરા અથવા સુવર ખેંચી ગયા હોવાનું રતન કરવામાં આવી રહ્યું છે. જો કે આ મામલે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ તોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ સુરત.